કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં જલારામ મંદિર ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રાત્રિ દરમિયાન સંગીત સાથે રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે મટકી ફોડ કાર્યક્રમમાં પણ રાખવામાં આવ્યો હતો અને મધ્યરાત્રિના બહારના ટકોરે ભગવાનનો જન્મ થતાં ભક્તોએ ઉત્સાહથી જન્મોત્સવની ઉજવણી કરી હતી. ભગવાનના જન્મ બાદ મંદિર ખાતે ઉમટી પડેલા ભક્તોએ ભગવાનના પારણાને હિંડોળા નાખીને ધન્યતા અનુભવી હતી. ભારત દેશની અંદર આજે જન્મ ઉત્સવ થઈ રહ્યો છે ત્યારે કાંકરેજ તાલુકાના થરા જલારામ મંદિરની અંદર આજે કૃષ્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે જલારામ મંદિરની અંદર આજે આપણે દ્રશ્ય જોઈ શકો છો, જે આજે બહોળી સંખ્યાની અંદર ભાવિક ભક્તો દર્શન કરવા ઉમટી રહ્યા છે. આપણી સાથે જોડાયા છે જલારામ મંદિરના ટ્રસ્ટ અચરતલાલ ઠક્કર, એમની સાથે વાત કરી. શું કહેશો, આજે જે પ્રકારે આજે કૃષ્ણ મહોત્સવનું આયોજન કરવા દો, શું કહેશો? કૃષ્ણ જન્મનું આયોજન ભવ્યથી ભવ્ય રીતે આ થરા જલારામ મંદિરમાં કરવામાં આવ્યું અને જલારામ મંદિરમાં કરવામાં આવ્યું ત્યારે આજે મેઘરાજાએ ખૂબ મહેર કરી અને મેઘરાજા આજે શાંતિ રાખી એટલે ખૂબ સારી રીતે ખૂબ ઉત્સવ જોરદાર થયો. દરેક જગ્યાએ ભાવિક ભક્તોએ ઉત્સવ સારી રીતે કર્યો અને જલારામ બાપાના મંદિરમાં ગમે તે ઉત્સવ હોય બહુ સારી રીતે અને ભવ્યથી ભવ્ય રીતે થાય છે. આજે કૃષ્ણ ભગવાનનો ઉત્સવ ખૂબ સારી રીતે અને ખૂબ સારા માહોલમાં અને સારી પ્રજા અહીંયા આવે. જે પ્રકારે આજે કૃષ્ણ ભગવાનનો આજે જન્મ ઉત્સવ થયો છે, આપણી સાથે બહેનો પણ જોડાય છે. આપણે કહેશું શું કહેશો, લાલાને કૃષ્ણ ભગવાનનો આજે જન્મ થયો છે, લાલાને કઈ ભાવતી ભોજન ભાવે છે? માખણ અને મિશ્રી લાલાને બહુ ભાવે અને બધાએ માખણ અને મિશ્રીનો પ્રસાદ અહીંયા ધરાવ્યો અને પંજરી બરાબર અને હર્ષોલ્લાસથી આનંદથી બધાએ આ ઉત્સવને માણ્યો આનંદથી. જે પ્રકારે આજે કૃષ્ણ ભગવાનનો આજે 5,249મો આજે જન્મ ઉત્સવ આનંદ ઘેર ઉજાઈ રહ્યો છે ત્યારે આપ લાલાના પણ આપણે દર્શન કરવાના પ્રયત્ન કરીશું કે જે આજે કૃષ્ણ ભગવાનનો આજે જન્મ ઉત્સવ થઈ રહ્યો છે. આપ જે લાલાના દર્શન કરવા માટે આજે કેટલીક સમયથી રાહ જોઈ રહ્યા હતા, આજે લાલાનો આ જન્મ ઉત્સવ થઈ રહ્યો છે. લોક દરેક ભાવિ ભક્તો લાલાના જે પારણું છે તેને દોરી વડે લાલાને હિંચવીને અને લાલાને ઝૂલાઈ રહ્યા છે. જે પ્રકારે આ જે 5,249મો આજે જન્મ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે હર્ષ ઉલ્લાસથી ઉજવાઈ રહ્યો છે. માનસી ચૌહાણ, બીકે ન્યૂઝ, કાંકરેજ.